હોવાથી સમ્યક પ્રણય દેખતો હોવાથી સમ્યક પ્રણય પોતાથી અભેદ અનુભવતો હોવાથી માર્ગ વત્સલ્ય મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિ વાળો છે. પ્રીતિ એટલે આ રાજ નહીં. એ તો નિદરામ પણ વાલ્યું છે ને ઓલી પ્રીતિ નહીં. પ્રીતિ વંત બને રુચિ એની પ્રીતિ સંતોષ નહીં. પ્રીતિ શબ્દ આ રાગ નહીં. જે વિનાયક ભાવ પરિપૂર્ણ પ્રભુ એને સંજ્ઞ સંજ્ઞાનકારી થશે અભેદથી શબ્દે અનુભવે એનું નામ પ્રીતિ કહેવામાં આવે છે. તેથી તેને તેના પ્રતિ અતિ પ્રીતિ વાળો છે એમ ભાષા. એટલી પ્રીતિ એમ નથી, અતિ પ્રીતિ. ભગવાન ન્યાય સ્વરૂપ પ્રભુ એની સન્મુખની પ્રતિ જ્ઞાનને રમાવતા એને પોતાથી એક પણ અનુભવતો તેને અતિ પ્રીતિભાવ કહેવામાં આવે છે. મોક્ષ માર્ગ પ્રત્યે છે તો મોક્ષ માર્ગ પર્યાય, પણ દ્રવથી તેને અભેદ અનુભવે છે તેથી તેને મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિભાવ છે. આવી વાત સમજાણું થાય બરાબર. આઠ ગુણ નું કઈ વિસ્તારમાં બહુ નથી મળ્યું. મિશન છે આદર્શ લક્ષણ આઠમું મારે ધર્મચર આવ્યું. તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી માર્ગનો પ્રત્યક્ષ ન હોવું, અજ્ઞાન ને અપ્રાપ્તિ તેનાથી બંધ થતો નથી. માર્ગની પ્રાપ્તિ થઈ એટલે અપ્રાપ્તિથી બંધ થતો નથી. અપ્રાપ્તિથી બંધ હતો તે બંધ થતો તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી માર્ગ પ્રાપ્ત થયો છે તે અનુપલબ્ધિથી બંધ હતો એને નથી. પરંતુ નિર્ધાર છે વત્સલ્યપણું એટલે પ્રીતિભાવ. જે મોક્ષ માર્ગ રૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિભાવ અનુરાગ ભાવ હોય એને અનુસરીને પ્રેમમાં પડ્યો હોય કોઈ નહીં, પણ ધર્માનુરાગમાં કહેવામાં આવે છે ને ધર્માનુરાગ, ધર્મનો પ્રેમ આ જ પુણ્યભાવને ધર્માનો પંક્તિ છે ને પુણ્યભાવને ધર્માનુરાગ ધર્મનો પ્રેમ છે રાગ એ આ નહીં. હા એ તો પ્રીતિ અનુરાગ વાળો ત્રિકાળી સ્વરૂપના પ્રીતિ વાળો અનુરાગ વાળો હોય અરે હા. જેને ભગવાન સર્વજ્ઞ પરમાત્મા સ્વરૂપ આત્મા તેના જેને પ્રેમ લાગ્યા છે એ પ્રેમ ક્યારે કહેવાય કે એનું દર્શન જ્ઞાનની ચારિત્ર શું છે તે તેનો પ્રેમ લાગ્યો છે. પરથી જેને પ્રેમ છૂટી ગયો છે તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી.
કઈ કર્મરસ દઈને ખરી જતા આવવાથી નિદ્રા છે. કઈ ઉદયમાં આવે રાજાજી તેમાં તેનો પ્રેમ નથી. રીતિ તો આ દર્શન જ્ઞાન ચારિત્રમાં તેથી તે ઉદય આવેલો જરી રાગ ખરી જાય છે. હા કહ્યું નહી પેલા પુન્ની વાત કરી છે પંડિતજી કે આ પૈસા મળવા એ પુણ્ય બહેન છે પણ મળ્યા છે એ પાપ છે. પરિગ્રહ છે ને ભાઈ પરિગ્રહ છે ને દસ પર ચૌદ પ્રકારનો અભ્યંતર પરિગ્રહ બાર પ્રકારનો દસ પરિગ્રહ ચોવીસ ભલે ભાઈ છે પણ છે તો પરિગ્રહ ને અને પાપમાં ગયા છે ને પૈસા આદિ પ્રાપ્ત થવા એ પુણ્ય લઈને છે પણ મળ્યા છે તે પાપ છે. એ પાપ મળતી જ પાપ છે બાય પરિગ્રહ છે પાપ છે એ પોતે એની વાત છે. ચોવીસ પ્રકારનો પરિગ્રહ છે કે નહીં ચૌદ અભ્યંતર ને દસ બાય તો દસ બાય માં એ લક્ષ્મી ચોવીસ પ્રકારના પરિગ્રહમાં એ બાય પરિગ્રહ છે અને પરિગ્રહ બાય ને અભ્યંતર દઈને પાપ કયો છે. રતિભાઈ આવી વાત છે મારે બહુ ખરાબ લાગે એક જ લીટી બે લીટીમાં આટલું ત્રણ મળે કે ભાઈ આ બહારની સામગ્રી જે અનુકૂળ મળે છે એ તો પુન નો ઉદય પુન પણ મળી છે તે પાપ છે. અને તેને ભોગવવાનો ભાવ તે પાપ છે પણ તેને શુભકારીમાં વાપરવાનો ભાવ પુન છે ધન નહીં. અકિંચન આપણે ત્યાં તો રાગ અને બાઈક કોઈ ચીજ મારી નથી. મારી ચીજ તો જ્ઞાયક સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ નો નાથ એવો જે પરના ત્યાગ સ્વરૂપ ને સ્વભાવમાં લીનતા સ્વરૂપ એને ત્યાં અચિંતિત ધર્મમાં કહેવામાં આવ્યું છે. આપનું ધર્મ આવ્યું છું આપણે વાંચ્યું નથી કઈ આપણા આપણું આવ્યું નહીં થોડું જોયું તમે ક્ષમાનું ભાઈ ભારી વાત ભાઈ નરેન્દ્રભાઈ વાંચ્યું છે કે નહીં નથી વાંચ્યું આવ્યું છે કે નહીં ઠીક આવ્યું આવે છે. બધાને વાંચવા જેવું ભાઈ બરાબર પરિગ્રહ થી કોઈ ધર્મ ન થાય વાપરવા ધર્મનામુરાજ પ્રત્યે હોય તો પુન છે પોતે પાપ છે મળે છે પુણ્ય લઈને જે પાપ એને ભોગવામાં પાપ પૈસા મારા એને ભોગવું ઈસ્ત્રી અધિક કેસાનું છે. મળ્યા છે પુણ્ય લઈને ઈસ્ત્રી કુટુંબ આદિ પૈસા પૈસા આ બધા કારખાના છે પુણ્ય લઈને છે વર્તમાન પાપ અને એને ભોગવવા માટેનો પ્રેમ એ પાપ પણ એમાં એને માટે કોઈ શુભ કાર્ય માટે વાપરે તો પણ ધર્મ નહીં. સમજાણું કઈ હા એ તો કોઈ પાંચ દસ લાખ આપે ત્યાં તો મોટો ધર્મી ધર્મ ધોરણધર અરે ધર્મી દુનિયાની લાઈન રાખી ફેરતી સમાજમાં અને અહીંયા સમાજમાં તો સરખી એમ કે સરખું ભોગવો બધા સરખું ભાગ પાડો આ ધર્મમાં એમ નથી ધર્મમાં તો
બંને ઉદયને લઈને મોટું ચક્રવર્તીનો રાજ હોય અને બીજાને ન હોય એથી કરીને ચક્રવર્તીનો રાજ હોય છતાં દ્રષ્ટિમાંથી અપરિગ્રહ છે. બરાબર. જેટલે અંશે દ્રષ્ટિ પ્રગતિને અક્ષાય ભાવ પૂછતો એટલે અંશે એ અપરિગ્રહી છે. બરાબર. અને અજ્ઞાની ને કાંઈ ન હોય સાચી, છતાં એને રાગની એકતા બુદ્ધિ છે. પરિગ્રહ મોટો મિત્રાત્રો પરિગ્રહ પૂછે. ગરીબ ગરીબ કેવો પણ ખરેખર તો પાપનો ઉદય છે તેથી તે ગરીબાઈ કહેવાય. મુનિરાજ ને પણ પાપના ઉદય રોગ આદિ આવે એથી કહીને પાપી કહેવાય. મુનિ મહા ચક્રવર્તી શું નથી એની વાત નથી, પણ અહીં એને રોગ આવ્યો છે એ કઈ એને પાપી કહેવાય એને, કારણ કે એમ ત્યાંથી લક્ષ છૂટી ગયું છે. અને દ્રષ્ટિમાં સૈતન ભગવાનને ભાવે છે એથી તેને પાપી ન કહેવાય, એ ધર્મી છે. સમજાય છે? કઈ એને પુણ્યવંતી ન કહેવાય, એને પાપી ન કહેવાય, પુણ્યવંત ન કહેવાય, એને તો ધર્મી કહેવાય. એક શ્રીમદ આવે છે ને, શરીર નો ધર્મ જીવ પદમાં જણાય છે એ રવાજ. શરીર નો જે સ્વભાવ છે જે થાય રોગ આલી અને પ્રકાર હોય. એ જ્ઞાયક પદ જાણે છે એને કાશે. શરીર નો ધર્મ જીવ પદમાં જણાય છે, જીવ પદમાં એ થતો નથી. સનત કુમાર ચક્રવર્તી મહાપુરુષ આવી હતા, ત્યાં મુનિ થયા. રોગ આવ્યો ગળત કોટ માટે તે પાપી છે એમ કહેવાય. કારણ કે તે પરિગ્રહ નો તો ત્યાગ છે. બાય પરિગ્રહ ને અભ્યંતર પરિગ્રહ નો તો ત્યાગ છે. સમજાવું કઈ? અને અભ્યંતર પરિગ્રહ નો જેને રાજ ની એકતા બુદ્ધિ છે ત્યાગ નથી. એને ભલે બહારમાં લક્ષ્મી આદિ નહીં હોય, સાધન ન હોય, છતાં તે પરિગ્રહ છે. વાતરો છે. સમાજમાં તો એમ માને કે આપણે સરખો ભોગવવું એમ માને ને, સરખા ભાગ પાડો. ધર્મમાં એમ નથી. ધર્મમાં તો ચક્રવર્તીના રાજ હોય તો છતાં એ ધર્મી છે, સંકિત દ્રષ્ટિ છે. એ રાજમાં ભાગ પાડે તો બરાબર છે એમ નથી. ત્યાં આપણું બહુ ફેર ભાઈ, સમજાવણું કઈ? બરાબર. અહીંયા તો કે છે પ્રભુ જે અભ્યંતર ને બાય પરિગ્રહ થી રહીત પ્રભુ છે એની જેને પ્રતીતિ જ્ઞાન ને રમણતા જાગી છે તેને તેના ધર્મ પ્રત્યે તે અતિ પ્રેમ વાળો છે. પ્રેમ એટલે વિકલ રાગ નહીં. સમજાણું કઈ? વિકરાગ મારક અલૌકિક છપાયું. બરાબર. એ સાધારણ લૌકિક ના માપથી મપાયું નથી. બરાબર. એના માપના કોઈ જુદી જાતના છે. તેને કઈ ઉદય નો ભાવ આવે
એ ખરી જાય છે. કેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર ની રમણતા છે, એથી પૂર્વ નો ભાવ ખરી જાય. સાતમો વાત્સલ્ય બોલા સાવું છે ને, તેનું સાવણમ, એનો અર્થ અહીં સાધક કીધું કરવામાં. સાધક ભાવ જે દર્શન જ્ઞાન ચારિત્ર જે સાધક ભાવ તેના અહીં, પણ જૈસમ આચાર્ય ત્રણ સાધુ આચાર ઉપાધન સાધુ એના પ્રત્યે તેને પ્રેમ હોય એ વિકલ વ્યવહાર નાખ્યો છે. બરાબર શું કીધું, પોતે જે સાધક ભાવ છે દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વરૂપ નો સાધક ભાવ છે તેનો તેને પ્રેમ છે એટલી વાત અહીંયા લીધી. પણ જૈસમ આચાર્ય વ્યવહાર નાખ્યો, જેને દર્શન જ્ઞાન ચારિત્ર પ્રજ્ઞા છે એવા આચાર ઉપાધ્યાય સાધુ એના પ્રત્યે પ્રેમ છે તે પણ વ્યવહાર વાત્સલ્ય છે. આ નિશ્ચય વાત્સલ્ય છે. નિશ્ચય વાત્સલ્ય નિદ્રાનું કારણ છે, વ્યવહાર વાત્સલ્ય પણ બંધનું કારણ છે. એવું આવે સમજાવું કઈ બરાબર. આઠ નો છેલ્લો પ્રભાવના, લોકો તો બહાર ના પોતા વેચવા પેલા વેચે ને પ્રભાવના સારી એમ કે ને, નાળિયેર વેચે આખા પ્રભાવના નાળિયેર વેચે છે. એ પ્રભાવના નહી, એ તો વ્યવહાર પ્રભાવના નહીં, એ આરસામાં પ્રભાવના ગુણની વ્યાખ્યા છે. ગુણ શબ્દ પર્યાય છે. વિજ્યારથમારુ મનોરપયો ચેદા સોજીણનાવી સમાધિથી મણિયો મૂર્તિ મનર તપંત માં વિદ્યારથારૂઢો ચિન્ન મૂર્તિ મનર તપંત માં વિદ્યારથારૂઢ ઘૂમતો તે જીન જ્ઞાન પ્રભાવ પર સંકેત દ્રષ્ટિ જાણો. ટીકા, કારણ કે સમ્યક દ્રષ્ટિ કેમ પ્રભાવના હોય છે એમ કે સમ્યક દ્રષ્ટિ ન હોય તેને પ્રગટ કરવું અને પ્રગટ હોય તેની શાસન છે એની વાત છે. પ્રથમમાં પ્રથમ કરવાનું હોય તો એને જ્ઞાયક સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ એની સન્મુખ થઈને જ્ઞાન પ્રત્યે નિર્વિકલ્પ કરવી એ પહેલામાં પહેલું કર્તવ્ય છે. અને એ જેને કર્તવ્ય પ્રગટ્યું તેને પ્રભાવના હોય છે કઈ રીતે કે કરવી વાત સમજાવું થાય. સમ્યક દર્શન નથી ત્યાં તો પ્રભાવના કે કોઈક વાત છે જ નહીં. મિથ્યા પ્રભાવના છે, મિથ્યા શ્રદ્ધા ને વધારે છે. મિથ્યા શ્રદ્ધા પૂરપણા કરીને પુષ્ટિ કરે છે. એમ જે સ્વરૂપે છે કે દયા દાન વ્રત ભક્તિ તપ્તિ ધર્મ થાય એ મિથ્યાત ની પૂરપણા કરે છે, મિથ્યાત ની પ્રભાવના કરે છે. ભાવ વિશે છે, ભાવન વિશે વિકારી ઉલટી પ્રભાવના.
આ તૂટી પ્રભાવની વાત છે. પ્રભાવ પ્રવિશેષ ભાવ તેને પ્રભાવ નાખે. હવે જેને સંગત દર્શન પીટ્યું છે એને પ્રભાવનાનો ભાવ અંગ ચિહ્ન લક્ષણ સંકેતનું હોય છે. હા હા હા. કેમ કે સંગત દ્રષ્ટિ શંકુ ઉત્કિરણ નામ શાશ્વત એ જ્ઞાયક ભાવપણાને લીધે જેની દ્રષ્ટિમાં એ જ્ઞાયક ભાવ જ આવ્યો છે. ધર્મી એને કહીએ સંગત દ્રષ્ટિ જેની દ્રષ્ટિમાં નિમિત્ત નહીં, દયાદાનનો રાગ નહીં અને એની રાગને જાણનારી પર્યાય પણ નહીં, એની દ્રષ્ટિમાં જ્ઞાયક ત્રિકાળી ભાવ આવ્યો છે. આવી વાત લોકોએ તો એનું બધું આખું રૂપ જ પરસાવી નાખ્યું છે. જે મુદ્દાની રકમ છે એ શું છે એની ખબર નથી. અન્ય દ્રષ્ટિ તો ટંકો ઉત્કરણ શાશ્વત એ જ્ઞાયક ભાવ જ્ઞાયક ભાવ મય પણ આને લીધે. એ તો જ્ઞાયક સ્વભાવમય પણ આને લીધે સમય દ્રષ્ટિ જ્ઞાનની સમજ શક્તિને પ્રગટ કરવા આ પ્રભાવ ના આત્માની જે અનુશક્તિ છે એની જેને પ્રતીત અને જ્ઞાન અનુભવ થયો છે તે સંકેતી પોતાની અનુશક્તિઓ જે છે એને પ્રગટ કરવા વિકસાવવા ફેલાવવા વળી પ્રભાવ ઉત્પન્ન કરે. હા હા હા. આ પ્રભાવના છે વિકારી જ્ઞાયક ભાવનો અનુભવ ને દ્રષ્ટિ અનુભવ હોવાથી. હા હા. જેને એ જ્ઞાયક ભાવનું સ્વરૂપ જેને દ્રષ્ટિમાં આવ્યું છે સ્વીકાર એ જ્ઞાયક ભાવપણાને કારણે એની જે શક્તિઓ છે જ્ઞાયકની અનુમતિ એને પ્રગટ કરવા પર્યાયમાં શક્તિને પ્રગટ અંશે થઈ છે પણ વિશેષ પ્રગટ કરવા. હા હા હા. બહુ કામ. હજી તો સંગત દ્રષ્ટિની વાત છે બરાબર. શ્રાવક ને મુનિ એ તો દિશા કોઈ જુદી જાતની છે, એ લોકો માને છે એ નથી કે. અહીંયા તો સંગત દ્રષ્ટિ જીવ પોતે જ્ઞાયક અનંત અનંત ગુણ સંપન્ન એવો જ્ઞાયક ભાવ એને જ્ઞાયક ભાવપણાને લીધે પોતાની જ્ઞાનની એટલે આત્માની જે સમજ શક્તિ છે સમજ શક્તિ અનંત અનંત જે ગુણો અને શક્તિ છે તેને પ્રગટ કરવા આ પ્રભાવના અભાવ વિશેષ એ નિર્મળ પ્રગતિની પ્રગટ વિશેષ કરવી તે પ્રભાવના છે. અહીં તો હોય અજ્ઞાની રાજને પોતે ધર્મ માનનો અને કઈક પાંચ નાની બાની કરે બે પાંચ દસ હજાર રૂપિયાની કે ઓહો પ્રભાવના કરીએ ઓખાણ માં ના પાડીએ છે. વસ્તુનું માનવાની વાત છે ને એ આચરણ તો થાય એ બધી ક્રિયા એને માનવું શું ને જાણવું શું એ વાત છે. થાય તો થાય. અહીં તો કે છે કે થાય છે તે મારું કર્તવ્ય નથી.
તેમાં જે રાગની મંદતાનો કદાચ ભાવ થયો હોય તે પણ મારું કર્તવ્ય નથી. મારું કર્તવ્ય તો પ્રભુ જે જ્ઞાનંદ ગુણમાં પૂર્ણ પ્રભુ એ અનંત ગુણની શક્તિ વાળાને મેં જાણ્યો ને અનુભવ્યો તો એ શક્તિની વિશેષ પ્રગટ કરવું એ મારી પ્રભાવના છે. અરે વાત મારી છે. સમસ્ત શક્તિ સદવા આપ્યો જ્ઞાનની સમજ શક્તિ એટલે આત્મા જ્ઞાન સદય આત્મા જે જ્ઞાનમય પણ છે એમાં અનંત ગુણો છે અનંત શક્તિઓ છે એની જ્યાં અંતરમાં અનુભવ થઈને પ્રતીતિ અને રમણતા થઈ છે અંશે હવે તે અનંતી શક્તિઓમાંથી વિશેષ પ્રગટ કરવા તેનું નામ પ્રભાવના કહેવામાં આવે છે. પ્રગટ કરવા વિખાવવા ભગવાન આત્માની જેટલી શક્તિઓ ગુણો છે તે શક્તિવાનનો તો દ્રષ્ટિને પ્રતીતિ તો થઈ છે. હવે એ પ્રતીતિવાળો જીવ એ અનંતી જે શક્તિ છે ને પર્યાયમાં પ્રગટ કરવાની ભાવના છે પ્રગટ કરે છે વિકસાવે છે કમળ જેમ ખીલે છે એમ શક્તિઓને ખીલે છે પર્યાયમાં. ખેલાડમાં ઘણ બોલ કર્યા પ્રગટ કરે છે વિસ્તારે છે ખેલાડ છે. અનંત અનંત શક્તિઓનો સાગર માં પ્રભુ વિનાયક ભાવપણાને લીધે સમ્યક દ્રષ્ટિ એનો વિષય તો વિનાયક ભાવ છે. સમ્યક દ્રષ્ટિનો વિષય ધ્યેય તો જ્ઞાયક ભાવ છે. એ જ્ઞાયક ભાવને ધ્યેયમાં લીધો છે. ધ્યાનની પર્યાયમાં તેને ધ્યેય લીધો છે. તે સમ્યક દ્રષ્ટિ એ શાશ્વત જ્ઞાયક ભાવપણાને કારણે એનામાં શાશ્વત જે શક્તિઓ પડી છે પાઠમાં એ છે ને વિદ્યારથ આરૂઢો છે ને જ્ઞાનરૂપી રથમાં આરૂઢ થાય વિદ્યા રથમાં બેરીને બહાર ફેરવે છે ને ભગવાનને એ તો બધું સુખ ભાવ હોય તો એ બહાર ને નિમિત્ત કહેવાય. એ કઈ બહારથી પ્રભાવનો વ્યવહાર નથી. વ્યવહાર પ્રભાવના તો સમ્યક દર્શન સહિત નીચે પ્રભાવના છે. એને જે આવો ભાવ શુભ આવે એને વ્યવહાર પ્રભાવના કહેવામાં સમજાવું કઈ પ્રભાવના જુદી વાત જ ભગવાનની જુદી છે બધી. જૈન દર્શન કોઈ અલૌકિક ચીજ છે એ વસ્તુના સ્વભાવનું સ્વરૂપ છે. કોઈ જૈન દર્શન કોઈ કલ્પિત પંથ નથી વાળો નથી. એ તો વિનાયક પ્રભુ આત્મા એ જૈન સ્વરૂપી પ્રભુ એની પ્રતીતિ કરવી તે જૈન છે. જૈન કોઈ વાળો નથી કે બીજા કે છે ને કે આ કેટલા ઘણા એમ કે આ તો વાણિયાનો ધર્મ છે આ અમારો બીજો ધર્મ છે એમ નથી. આ તો તીર્થંકરો ક્ષત્રિયો વાળા ધર્મ હતા એનો પણ એ ક્ષત્રિયોનો ધર્મ એ ધર્મ નથી. ધર્મ તો આત્મધર્મ છે તે ધર્મ છે. હા
સમજાય છે કાંઈ બરાબર એટલે કેટલા કે આવો ધર્મ થી જૈન પૂજા કરવી ના ભક્તિ કરે હે લોકો તો એમ કહે કે નાગારે એ ધર્મ એ ખોટી વાત છે નાગા તો ઢોરે લે છે લીમ પાવર માં આવે છે દસ પાવર માં અને ડુંગરા રહી અંદર નાગો તો બધા નાગા છે અંદરમાં રાગની વિકલ્પની વસ્ત્રની દશા એને છોડીને નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરે અને અનુભવમાં વિશેષ સ્થિરતા જામે તેને અહીંયા મુનિ કહે છે પછી એને રાગનો વિકલ્પ હોય છે એ વ્યવહાર કહેવાય છે પંચમહાવ્રતાદી હોય છે સમજાવું કર્મના લોભીઓને શુભ રાગ આવ્યો એને સમજાવવા માટે ભાવ હોય છે પણ છે એ બધું પુનબંધનું કારણ જેટલી શક્તિઓ છે આત્મામાં હા હા એ બધી શક્તિઓને પ્રતીતમાં જ્ઞાનમાં અનુભવમાં લીધી છે પણ હવે તો વિશેષ પ્રગટ કરે છે શક્તિઓને વિકસાવે છે પર્યાયમાં હા હા તેનો જેમ પાણીમાં પોઢો થાય છે પણ એ તો પોલો પોઢો થાય છે પોલો પોલો પોઢો તોલ વધતો નથી કઈ હે જેટલો એક ચણાનો તોલ છે એટલો પોઢાનો તોલ તો હરખો છે શું કીધું આ દૂધ દૂધ ઉફાળો મારે એ દૂધ હજુ છે તો એટલો ને એટલું ફક્ત આમ ઉફાળા મારે આ તો શક્તિનો જે સાગર ભગવાન છે વજ્ર બેન પ્રભુ પડ્યો છે એનો જેને દ્રષ્ટિને અનુભવ થયો છે કે તેને વિખાવવાનો પ્રયત્ન કરે છે તે પ્રભાવના છે પ્રગટ કરવા વિકસાવવા અથવા ફેલાવવા પ્રબોધેન એમ છે ને સમજ શક્તિ પ્રબોધેન વિશેષ પ્રગટ દિશા જ્ઞાનની શક્તિઓની બોધ સ્વરૂપ ભગવાન જ્ઞાન સ્વરૂપ ને અનુભવ શક્તિ સ્વરૂપ છે એની પ્રતીતિ અનુભવમાં થઈ છે એ જીવ પ્રબુદ્ધ તે બુદ્ધના જેટલી શક્તિઓ છે તેને વધારવા પ્રગટ કરવા વિકસાવવા કરે છે તેને પ્રભાવના કહે છે આ શેઠિયાઓના પૈસા હે પ્રભાવના નહીં આ બધું ચિમનભાઈ આ કરેલા મકાન હમણાં એ તો એક શુભ ભાવ એ ક્રિયાથી સ્વતંત્ર થાય છે એમાં ભાવ શુભ એ પુણ્ય છે એ નિશ્ચય પ્રભાવના એ નહીં સાચી પ્રભાવના ભગવાન અંદર ગુણનો વિકાસ કરે શક્તિઓનો સાગર પ્રભુ હા હા એમાં એકાગ્ર થઈને શક્તિઓને વિકસાવે ફેલાવે તેને અહીંયા પરમાત્મા પ્રભાવ ના કરે છે બરાબર
વળી પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી આવા પ્રગટ કરવું વિકસાવન ફલાવા મળે. પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવ વિશેષે ભાવ નામ શક્તિને ઉત્પન્ન કરતો હોવાથી આ નિશ્ચય આકણું માને લોકોને નિશ્ચય વિના બધા અઠો થશે. બરાબર, જ્યાં નિશ્ચય નથી ત્યાં તો વ્યવહાર નથી. નિશ્ચય હોય અને પછી વ્યવહાર વિકલ્પ આવે. હા 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 અમને હું ખા વળી પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી શું કીધું? પ્રભાવ પ્રભાવ વિશેષ શક્તિઓને પ્રગટ કરતો વિસ્તારતો પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવ ના કરનાર છે. પણ જેને જાતમાં શું છે જાણ્યો નથી, જાણ્યો નથી તો એની શક્તિ અને પ્રગટ કરવાનો એને હોય ક્યાં છે? જેને આત્મજ્ઞાન જ થયું નથી અંદરથી એને આ વિકસાવવાનો પ્રસંગ છે જ ક્યાં? હા હા, એ તો રાગ ને પુણ્ય વિકસાવે છે. પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવ વિશેષ શક્તિઓને વિકસાવતો પ્રભાવ કરતો હોવાથી પ્રભાવ ના કરનાર છે. પ્રભાવ ઉત્પન્ન પ્રભાવ વિશેષ શક્તિઓને વિકસાવતો હોવાથી પ્રભાવ કરતો હોવાથી એ પ્રભાવ કરનાર છે. આવું સૌ છે. રાગ આદિ પુણ્યાદિ હોય એ કઈ નિશ્ચય વિના તો વ્યવહાર નથી. જેને આત્મજ્ઞાન અને આત્મદર્શન નથી તેને વિકસાવવાનો પ્રસંગ જ ક્યાં છે? એને તો રાગ ની ક્રિયાને વિકસાવે વધારે. એ અધર્મ નો પ્રભાવ ના છે. આકરો કામ ભાઈ, પરમાત્મા તો સતનો સ્વભાવ છે તેવું તેનું સ્વરૂપ કે છે. એમાં દુનિયાને ઓલું લાગે કે ન લાગે એ માટે નથી, એના હિતને માટે છે. અહિતમાં હિત માની બેઠો હોય એને એના હિતને માટે કે છે. ભાઈ તારું કલ્યાણ કેમ થાય? કલ્યાણ મૂર્તિ પ્રભુ છે અને શક્તિઓ પવિત્ર સ્વરૂપ છે. બરાબર, એની તને પ્રતીતને જ્ઞાન થયું હોય તો તેને પ્રગટ વિશેષ કરવાનો તને ભાવ આવે એને અહીંયા પ્રભાવ અને પ્રભાવ કરનાર કહેવામાં આવે છે. બરાબર, હા 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 હા, આવી શક્તિ. પછી એને વ્યવહાર હોય છે દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ, ધર્મની વૃદ્ધિ લોકોમાં કેમ થાય છે એવો ભાવ આવે. પણ એ પુણ્ય છે, સમજાવું કાંઈ. બીજામાં ધર્મની વૃદ્ધિ કેમ થાય માટે તે ભાવ ધર્મ છે એમ નહીં. વર્તર્કનો લક્ષ ગયો નથી એ તો શું ભાવ છે? હા હા, આવું તો નીચે 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 કરે ઓનગર વાળા નીચે નીચે કરે એમ કે છે. અરે ભગવાન, સબ નીચે એટલે સત, સત એટલે સત, સત ત્યાં સ્વરૂપ છે. હા હા હા,
તે સાંભળ્યું ન હોય ને જાણ્યું ન હોય માંથી કઈ સત્ય અસર થઈ જાય અને સત્ય એ હોંગું થઈ જાય, રાગ થી મન પ્રાપ્ત થાય એમ થઈ જાય. હા હા, સતને પ્રાપ્ત કરવા માટે એની કિંમત દેવી જોઈએ. હા હા હા, એવો પૂર્ણાનંદ નો મહાપ્રભુ એને સ્વીકાર કરવો એ કઈ અનંત પુરુષાર્થ નથી. એને સુંદર દર્શન માં પ્રતીતમાં લેવો એ પુરુષાર્થ નથી. હા હા, અને આ નિશ્ચય છે તો પોતાથી પ્રગટ થાય છે અને પછી શુભભાવ આવે, પછી ખ્યાતિ પૂજા લાભ ને માટે નહીં, મારી પ્રસિદ્ધિ થાય, મને લોકો ઓળખે એવા ભાવે જે ભાવ આવે એ તો ભાવ શુભે નથી. સમજાણું કઈ? આ એને તો પોતાને શક્તિની વૃદ્ધિ થઈ છે, કરે છે, માટે બીજાને પણ કેમ થાય એવો વિકલ્પ આવે. પણ એ વિકલ્પ તે પુણ્યબંધનનું કારણ છે, એ નિશ્ચય પ્રભાવના નહીં. નિશ્ચય પ્રભાવના ધર્મની પરિણતિ છે અને વ્યવહાર પ્રભાવના જે છે આ નહીં. પણ અંદર ભાવ થવો તે શુભ ભાવ નિશ્ચય સહિત હોય એને હો. એ પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી શું કીધું? પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી એટલે કે આત્મામાં અનંત શક્તિઓ છે તેને પર્યાયના પ્રભાવ વિશે પ્રગટ કરતો હોવાથી તેને પ્રભાવના કરનારો કહેવામાં આવે છે. અરે અરે, જેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપકર્ષથી આત્માની જે શક્તિઓનો વિકાસ થયો તેથી તેને વિકાસ ન થવાનો જે ભાવ એનાથી જે બંધ થતો તે બંધ નથી. આ જ્ઞાન એટલે આત્મા, ન્યાય ભાવ લીધો છે ને, જ્ઞાન આત્માના અનંત જ્ઞાન ગુણની શક્તિને વિકસાવતો હોવાથી તેની પ્રભાવનાના અપકર્ષણ તેનું જે હીણાપણ થવું વિરુદ્ધ એ એને નથી, તેથી તેને જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી થતો બંધ નથી. જ્ઞાનની પ્રભાવના પોતે વધારે છે અંદરમાં. હા 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 હા, થતો બંધ નથી, પરંતુ નિર્વાસ છે. જે જરી વિકલ્પ સુભાજી આવ્યો તો અહીંયા શક્તિનો પ્રભાવ પ્રગટ કરે છે, જેથી તે ખરી નિર્દિ જાય છે. એ સુભાવ આવે છે અને ખૂન બંધાય છે, પણ એને અહીં એ વાત ન લેતા અહીં ખરી જાય છે. જોર બતાવ્યું સ્વભાવ અને શક્તિનો એ ખરી જાય છે. હા હા હા, પ્રગટ કરવું પ્રભાવના છે ને, વિશેષ ભાવના પ્રગટ કરવું, ઉદ્યોત કરવો, વિકસાવવું, ખલમવું વગેરે માટે જે પોતાના જ્ઞાનને આત્માને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે પોતાનો ભગવાન આત્મા. હા, એ પોતે પોતાનો તે આત્મા છે. રાગ એ શરીર કઈ પોતાનું નથી. હા હા, અને પર્યાય જેટલો એ પોતાનો આત્મા નથી તો પોતા. હા હા,
પોતાના આત્માને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે. આનંદ ગુણનો સાગર માં તેની આનંદ ગુણની શક્તિઓને પર્યાયમાં એકાકારના અભ્યાસથી પ્રગટ કરે છે. આ અભ્યાસ હો શાસ્ત્ર અભ્યાસ કહીએ એમ નહીં. હા 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 પોતાનો જે ભગવાન જ્ઞાય ભાવ તેનો અભ્યાસ એકાગ્રતાનો. નિરંતર આત્માનો અભ્યાસ થી પ્રગટ કરે છે. આત્માના નિરંતર અભ્યાસ એકાગ્રતાથી જે પ્રગટ કરે છે વધારે છે. શુદ્ધિ ની પર્યાય છે એનાથી વધારે છે. હા 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 લોકોને એવું લાગે ક્યાં તો નીચા ભાવ જેવું વ્યવહાર ની તો વાત આવતી નથી. કઈ વ્યવહાર કરીએ તો થાય ક્યાં વ્યવહાર કરીએ તો પણ બંધાય સંસાર સંસાર થાય. એ દયાદાન વત ભાવના પરિણામે સંસાર છે. ભગવાન સંસાર સૌથી રહીત છે. દરિયાઈમાં દ્રવ્યમાં નથી એ જ વસ્તુમાં નથી. દ્રવ્યમાં નથી એ જ વસ્તુમાં નથી. વસ્તુ જે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાય ભાવ એમાં સંસાર છે. દરિયા એમાં નથી તો પછી સંસારનો રાગ લેવા પણ ક્યાં કરીએ. એની વાત ભાઈ પ્રભુના માર્ગડા રહી ગયા શ્વાસોમાં પ્રભુના તો વિરહ પડ્યા. પણ એની પંથની રીતિઓ આખી ઘૂંસાઈ ગઈ અને અપંથ કુપંથ ને એના અમે પંથ ચલાવ્યા. હા તો કે છે પ્રભુ તું કોણ છો કેટલો છો કેવડો છો એ તો મતલબ એવું જ કે એ તો અનંત ગુણ નો સંપન્ન શક્તિ વાળો છે. અત્યારે એવી પર્યાય ની વાત આચાર નહીં. પર્યાય નો અધિષ્ઠાન એ અત્યારે અહીં નહીં. અહીં તો અનંત શક્તિઓ સ્વભાવી તે આ વાળો છે. એવી જેને પ્રભાવના અંગ હોય છે તેને અપ્રભાવના કૃતકર્મ નથી. હા હા જેને એ અપ્રભાવના શક્તિનો વધારો નહીં પણ હીણું કરવાનો ભાવ હતો તેનાથી જે બંધ થતો એ આને બંધ નથી. હા 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 પર્યાયમાં એ શક્તિને હીણી વિપરીત કરવાનો જેને ભાવ છે એ આને નથી. તેથી તેને અપ્રભાવના કર્મ નથી. કર્મ રસ લઈને કરી જાય છે જેરી આવે રાજાજી. પણ સ્વભાવ તરફની એકાગ્રતાના જોડે એ રાગ કરી જાય. આ ગાથામાં નિશ્ચય પ્રભાવના હું સ્વરૂપ કહ્યું છે ને. હવે વિદ્યા આરુઢ હતો ને શબ્દ એમાંથી કહ્યું છે. જેમ જીનબિંબને ભગવાનની પ્રતિમાને રથમાં થાપીને જીનબિંબ
વિતરાગ મૂર્તિ એને માટે કપડા કે ચાંદલા કે એનો હોય એવા વિતરાગ હતા તેવું જીન પ્રતિમા હોય. હા હા સમજાણું ખાય જીન બિંબ કહેવાય છે ને એવા જીન પરમેશ્વર વિતરાગ હતા એવી જીનબિંબ દશા વિતરાગ શાંત દેખાય એને જીનબિંબ કહે છે. બરાબર એ જીનબિંબ ને રત્ન સ્થાપીને ગણેશજી નો પ્રશ્ન કરતો સિતંબર એક જોવાન આવ્યો આમ તો ઠેકાના મને વૃત્તિ હતી પણ જોવાન માણસ હતો નામ ભૂલી એને અંદર આવતો બેસો મને તો બીજી કઈ શ્રદ્ધા નથી પણ તમે પૂછો એની મને શ્રદ્ધા થાય છે. મારે પણ હવે બહાર માંડવી મોટો પ્રભાવ ના હું ભલે અંદર ધર્મની શ્રદ્ધા બધા થાય નહીં જુવાન માણસ અને પ્રણવાનો ભાવ જવાનમાં પહેલાથી નાની ઉંમરમાં દીક્ષા દીધી પછી એક કન્યાએ એને કીધું કે હું તને કરું કન્યા પણ બોલો કે મારી પાસે ત્યાં સાધન ન હોય હું શું કરું. હા હા ખાનગી કે તો વિચારો અમને તમારી વાતમાં મને કંઈક ભરોસો આવે બાકી હું તો કંઈક માનતો નથી. હા એ એમ કહેતો હતો કે તમે એમ જીનબીન કહો ભગવાનની મૂર્તિ ને હોળી પાછા રથમાં બેહારો હા હોય કાલ સર હોય ને એને રથમાં બેહારો એ કરતો મારું તમે એમ કે રસોડા ખેતર ભગવાન કુતરાવી છે રસો તમે રથમાં પથરાવો સુધી શું છું. અરે ભાઈ એમ નહીં એ તો શુભ ભાવ આવે ત્યારે જીન પ્રતિમા રથમાં બેસીને એ જીન પ્રતિમા રથમાં વિતરાગ છે ને એને રથ કેવો એમ કહેતા ભાઈ આ તો પ્રતિમા છે એની સ્થાપના છે સાક્ષાત વિતરાગ હોય તો રથમાં ન બે પણ જીન પ્રતિમા જીન સારખી વ્યવહાર છે એથી એને રથમાં સંન્યાસ દ્રષ્ટિ ધર્મી હોય એ પણ એને એવો ભાવ આવે સમજાણું કાંઈ ભગવાનને ફેરવીને જગતમાં લોકો જાણે કે આવા ધર્મી જેવું છે ધર્મ કેમ થાય એની પરવાના કરે એવો વિકલ્પ હોય. આ કે છે જીનબિંબને રથમાં સ્થાપીને નગર વન વગેરેમાં ફેરવી રહેવા પ્રભાવના કરવામાં આવે છે એ તો એક શુભ ભાવ છે સંસ્કૃતિની વાત તેમ જે વિદ્યારૂપી પાઠમાં છે ખરું ને વિદ્યારૂઢો વિદ્યારથ આરૂઢો વિદ્યારૂપી રથમાં બેઠા રહ્યો બધાને રથમાં ભગવાનને પધરાય વિદ્યા જ્ઞાનરૂપી રથમાં ભગવાનને પધરાય હા હા રથમાં આત્માને થાપી મન જ્ઞાનરૂપી માર્ગમાં ભ્રમણ કરે છે ત્યારે એ જ્ઞાનની પ્રભાવના યુક્ત સમજી છે એ નિશ્ચય પ્રભાવના કરનાર છે એ સાચી પ્રભાવના કરનાર છે. વ્યવહારની વાત